નમસ્તે, ધ ડેઝર્ટ સ્ટોરીઝમાં હું સુરભિ ઠક્કર તમારું સ્વાગત કરું છું. તો ચલો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. ઓમાનમાં ભારતીય શાળાઓ સાપ્તાહિક ધોરણે મૂલ્યાંકન કરી શકે છે કે શું તેઓ તેમના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન, હાઇબ્રિડ અથવા વ્યક્તિગત શિક્ષણ વચ્ચે સ્વિચ કરવા માંગે છે. દેશની સૌથી મોટી સામુદાયિક શાળાઓમાંથી એક માટે વધુ વરિષ્ઠ વિદ્યાર્થીઓ માટે ભૌતિક વર્ગો પર સ્વિચ કરવા અને બીજા બધા માટે હાઇબ્રિડ લર્નિંગ યોજના ઘડવા આવ્યા પછી ઇન્ડિયન સ્કૂલ મસ્કત તાજેતરમાં માત્ર ઓનલાઈન ક્લાસમાં સ્થાપિત કરવા પછી આ સમાચાર આવ્યા છે. બહરીનના સરકારે એક્ઝિક્યુટિવ કમિટી મંજૂરી બાદ અને નવીનતમ આંતરરાષ્ટ્રીય ડેટા અને વિકાસના આધારે નેશનલ મેડિકલ ટાસ્ક ફોર્સ ફોર કોમ્બેટિંગ ધી કોરોના વાયરસ એ જાહેરાત કરી છે કે બૂસ્ટર ડોઝ 12-17 વર્ષના વચ્ચેના કિશોરો માટે પસંદગી દ્વારા ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. વર્ષ બુધવાર 12 જાન્યુઆરી 2022 શરૂ થાય છે. આ વર્ષ જૂથના કિશોરો જેમણે સિનોફોર્મ રસીના 2 ડોઝ મળ્યા છે ને તેમને સિનોફોર્મ અથવા ફાઇઝર બાયોએન્ટેક બૂસ્ટર શોટ્સ ઓફર કરવામાં આવશે અને બીજા ડોઝ પછી 6 મહિનાથી ઉપયોગ માટે માન્ય છે. ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને દુબઈના શાસક મહામહિમ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમે જણાવ્યું હતું કે રાષ્ટ્રની સેવા એ એક મુખ્ય મૂલ્ય છે જે અમરેતીવાસીઓ સ્થાપિત કરવામાં આવ્યું છે, જેઓએ તેનું કલ્યાણ વધારવા માટે પહેલ અને પગલાં દ્વારા સતત તેમની દેશભક્તિનું પ્રદર્શન કરે છે. એક્સપો 2020 દુબઈ ખાતે આયોજિત સમારંભ સમુદાય સેવા માટે દુબઈ એક્સપ્રેશન એવોર્ડમાં વિજેતાઓને સન્માનિત કર્યા ત્યારે મહામહિમની ટિપ્પણી આવી. સાઉદીના માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રી એનજી અહેમદ બિન સુલેમાન અલ રાજીએ વર્ચ્યુઅલ રીતે આજે 2021 માટે નેશનલ ગિવિંગ ઇન્ડેક્સ પહેલ શરૂ કરી છે. આ પ્રસંગે પ્રવચન દરમિયાન માનવ સંસાધન અને સામાજિક વિકાસ મંત્રીએ સમાજમાં આપવાના મૂલ્યોને એકીકૃત કરવા, રસ દેખાવવા અને વિકાસ અને સામાજિક વિકાસને ટેકો અને કાળજી આપવા બદલ દેશના સમજદાર નેતૃત્વને આભાર માન્યો અને પ્રશંસા કરી. સાઉદી અરેબિયન વિઝન 2030ના કિંગડમ અનુસાર સેક્ટરની આનંદ મળે છે. આજના સમાચારમાં બસ એટલું જ. કાલે મળશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જલસા કરો, મજા કરો ને તમારો બૂસ્ટર ડોઝ લેવાનું ન ભૂલતા. રજિસ્ટર ન કર્યું હોય તો રજિસ્ટર કરો અને તમારો બૂસ્ટર ડોઝ ટાઈમ પર લ્યો. ધન્યવાદ.